नमस्कार मित्रों, आज सीधू ने सट में आम तो अपने वडाप्रधान नरेंद्र मोदी ए उत्तराखंड गया अने उत्तराखंड थी कैलास पर्वतना दर्शन कर्या अने त्यां जईने जे निवेदनों कर्या के अगाउनी सरकारों सरहदी प्रदेश में सरहद पर आवता जाने डरती हती अने हवे अमे डरता नथी माटे सुरक्षित छे। आपणे लश्कर ने डिमोरलाइज करे एवा निवेदनो वडाप्रधान करे अने आपणे ताळीओ पाडीए। अगाउना जे युद्धो थया छे ए युद्धो मां भारत जीत्यु छे, पाकिस्तान ना टुकड़ा कर्या छे, चीन ने सामे आपणे जेने 62 मां हार खमवी पड़ी, पण आपणे चीन ने एना पछी 67 मां अने 87 मां लपड़ाक मारी छे। लश्करी अधिकारीओए बोलवानी जरूर छे के माननीय वडाप्रधान आ प्रकारना निवेदनो न करो। भाई श्री गया तो छे आस्था व्यक्त करवा माटे, भगवान श्री ने शरणे गया छे, एमने जवानो अधिकार छे, कोई ना नथी। पण चूंटणी 5 राज्योनी चूंटणी जाहेर थई छे ने एकाएक भाई उत्तराखंड पहोंचे छे। भारतीय जनता पार्टी ना नेताओ कहे छे के लद्दाख में 4,000 चौरस किलोमीटर जमीन चीने गपचावी छे, अरुणाचल प्रदेश ने चीने पोताना नक्शा में बतावी दीधो छे, ए राज्य आखू बतावी दीधो छे, अने छता भाई श्री बोलता नथी, लद्दाख जता नथी। 2020 में गया था ए, पछी जता नथी, अने उत्तराखंड जाए छे। એમની ધાર્મિક આસ્થા વિશે કોઈ શંકા હોઈ ન શકે, પ્રત્યેકની ધાર્મિક આસ્થા એ વ્યક્તિગત બાબત છે, પણ ગુફામાં જઈને એ તપ કરે છે ત્યારે પણ ત્યાં કેમેરા મંડાયેલા હોય છે। આજે પણ જે તસવીરો એમણે પોતાના ટ્વિટર હેન્ડલ ઉપર એક્સ પર, પીએમઓના એક્સ પર જે શેર કરી છે, એ તસવીરો માણસ ભક્તિભાવ માટે જાય છે કે તસવીરો પડાવવા જાય છે, એમનું નામ જ એટલા માટે કેમેરા જેવી એવું પડ્યું છે। પણ વડાપ્રધાન છે, એમને અધિકાર છે, આપણે એનો કોઈ વાંધો નથી। પણ એના કરતા વધારે મહત્વની વાત પણ મારે આજે કરવી હતી, જે થોડા મોડા સમાચાર મને મળ્યા, અને એ સ્વિસ બેંકોની અંદર જે ભારતીય ગદ્દારોના નાણાં છે, કાળા નાણાં છે, એની રજે રજની વિગત ભારત સહિતના 104 દેશોને દરેક વર્ષે સપ્ટેમ્બર મહિનામાં આપવામાં આવે છે, રજે રજની વિગત, એ ગદ્દારોના નામ, એમના કેટલા નાણાં જમા થયા, ક્યાં ટ્રાન્સફર થયા, કયો અકાઉન્ટ નંબર, શું, ક્યાંથી ક્યાં આવ્યા। 5 વર્ષથી ભારત ના જે ગદ્દારો છે આવા, એમની યાદી એ ભાઈ શ્રી નરેન્દ્ર મોદીની સરકારને સ્વિસ ગવર્મેન્ટે આપેલી છે, અને છતાં એ ગદ્દારોની સામે કોઈ એક્શન લેવાયાનું અમને આજ સુધી યાદ નથી, સમજાતું નથી। મારા મિત્ર અને ન્યૂઝ ટાઈમના સંચાલક નિવૃત્ત ઇન્ડિયન રેવન્યુ સર્વિસના અધિકારી જે ઇન્ટેલિજન્સમાં પણ રહ્યા, એ દિનેશ કે વોરા, એ જ્યારે આના પર પ્રકાશ પાડે છે અને અમે પણ થોડુંક રિસર્ચ કરીએ છીએ, ત્યારે આ લોહી ઉકળી જાય એવી વાતો પ્રકાશમાં આવે છે।
જેને ગોદી મીડિયા કહેવામાં આવે છે એ ગોદી મીડિયામાં પણ આ સમાચારો છપાયા છે. ઇકોનોમિક ટાઈમ્સ ના 9 ઓક્ટોબર 2023 ના રોજ ઇન્ડિયા ગેટ્સ ફિફ્થ સેટ ઓફ સ્વિસ બેંક અકાઉન્ટ ડિટેલ્સ અંડર ઓટોમેટિક ઇન્ફો એક્સચેન્જ ફ્રેમવર્ક. 104 દેશોમાં થી જે લોકો સ્વિસ બેંકોમાં નાણાં ધરાવે છે, એમને અકાઉન્ટ ધરાવે છે, એમની વિગતો સ્વિસ બેંક એ સંબંધિત સરકારોને આપે છે. માનનીય મોદી સરકાર એ આ લોકોના 5 વર્ષની વિગતો એને મળ્યા છતાં એમની સામે શું એક્શન લે છે એ કેમ જણાવતી નથી? કોઈ સ્વિસ બેંકના અકાઉન્ટ વાળી વિગતો અને એમની સામે એ પગલા લેવાયા હોય એવું અમારી જાણમાં નથી. મિલિયન્સ ઓફ રૂપીઝ એ હવાલાના માર્ગે અથવા તો બીજી રીતે ગેરકાયદેસર રીતે સ્વિસ બેંકોમાં જાય છે, સ્વિસ બેંકોમાં જમા થાય છે અને મોટા ભાગે તો ઉદ્યોગપતિઓના નાણાં જમા થાય છે, રાજનેતાઓના નાણાં જમા થાય છે. શું રાજનેતાઓને બ્લેકમેલ કરવા માટે આ માહિતીનો ઉપયોગ થાય છે? શું ભારતીય જનતા પાર્ટી પોતાની ચૂંટણીના ફંડ માટે આનો ઉપયોગ કરે છે? એક મુદ્દો તો ચાલી રહ્યો છે સુપ્રીમ કોર્ટમાં ઇલેક્શન બોન્ડનો, અને સુપ્રીમ કોર્ટ 31 ઓક્ટોબરથી એની સુનાવણી કરવાની છે, જે 2018થી ત્યાં પેન્ડિંગ પડ્યો હતી અરજીઓ એડીઆરની અને બીજી સ્વયંસેવી સંસ્થાઓની, એના પર એ હવે સુનાવણી હાથ ધરવાની છે. તો આ નાણાં વિશે કેમ પગલાં લેવાતા નથી? પ્રશ્ન ઉઠાવ્યો છે દિનેશ કેવોરાએ કે ઇન ગદ્દારો કે ખિલાફ દેશ કી સરકાર ક્યો કોઈ એક્શન નહીં લેતી. દિનેશ કેવોરા સરકારી અધિકારી રહ્યા છે, ઇન્ડિયન રેવન્યુ સર્વિસના અધિકારી રહ્યા છે અને એ પણ પાછા ઇન્ટેલિજન્સમાં રહ્યા છે, એટલે એની એનો વ્યવહાર કેટલો સ્પષ્ટ હશે, ચોખ્ખો હશે કે એ આ મુદ્દો ઉઠાવી શકે છે. અને આપણે કેટલાક છછુંદર એ જ્યારે વાત કરીએ ત્યારે એ તમે તો મોદીની વિરુદ્ધમાં બોલો છો, અરે જે સત્તામાં હોય એને જ સવાલ કરાય. 5 વર્ષથી સ્વિસ બેંકના અકાઉન્ટ આપવામાં આવે છે, વિગતો આપવામાં આવે છે, કેટલા નાણાં એમાં જમા થયા છે. છેલ્લા વર્ષ દરમિયાન તો 2 લાખ અકાઉન્ટ નવા ખુલ્યા છે ત્યાં સ્વિસ બેંકમાં, સ્વિસ બેંકોમાં, અને 3.6 મિલિયન ફિનાન્શિયલ અકાઉન્ટ, એની વિગતો 104 દેશોના અકાઉન્ટ છે, એટલે કે 36 લાખ બેંક અકાઉન્ટ સ્વિસ બેંકોના 104 દેશોના, એમાં ભારતના પણ છે. અને એ આ તાજી વિગતો, ગરમા ગરમ વિગતો એ સપ્ટેમ્બર મહિનામાં, સપ્ટેમ્બર 2023માં સ્વિસ ગવર્મેન્ટે મોદી સરકારને આપી છે. અને એના પહેલા પ્રત્યેક સપ્ટેમ્બર મહિનામાં 5 વર્ષની વિગતો એની પાસે છે. શું કરે છે કેન્દ્ર સરકાર? કેન્દ્ર સરકાર આ ગદ્દારોને કેમ બચાવી રહી છે? પ્રશ્ન તો થવાનો. આપણે ધાર્મિક માણસો છીએ, પણ ધાર્મિકનો અર્થ એવો નહીં કે આ અધર્મ આચરવાનો. આ નાણાં ક્યાં જાય છે? એમની સામે કેમ એક્શન નથી લેવાતા? આ ગદ્દારો કોણ છે? એમની યાદી કેમ જાહેર નથી થતી? જુમલાઓ જાહેર કરાય છે, તમને આમ આપી દઈશું તેમ આપી દઈશું, એકે તો એ વચન. અને આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ કે તો એ રેવડી, ક્યા બાત હૈ. એટલે મને લાગે છે કે મારે આ બાબત વધારે સ્પષ્ટપણે કહેવી પડે.
ઇન્ડિયન એક્સપ્રેસ નો 22 જૂન 2023 નો રિપોર્ટ છે ને એમ કે છે કે સ્વિસ બેંકોમાં ભારતીય નાણાં એ વખતે 11% ઘટ્યા હતા, પણ હતા 30,000 કરોડ રૂપિયા. પણ એ જૂન મહિનાની વાત છે, આ સપ્ટેમ્બરનો અહેવાલ હવે આપણે એનો અભ્યાસ કરીશું ત્યારે આપણને ખબર પડશે. કારણ કે 17 જૂન 2022 ના રોજ અંબાણીની ચેનલ CNBC ટીવી 18 એ જાહેર કરે છે એની વિગતો, કે છે કે ભારતીય નાણાં જે સ્વિસ બેંકોમાં છે એ 14 વર્ષમાં હાઈએસ્ટ લેવલ ઉપર છે. એ કારણ કે રિપોર્ટને આધારે જ એ અહેવાલ અપાયો છે. જૂન 17, 2021 નો રિપોર્ટ છે લાઈવ મિન્ટ નો. એ કહે છે કે ઇન્ડિયન ફંડ્સ ઇન સ્વિસ બેંક જમ્પ ટુ ઓવર 20,000 કરોડ રૂપી, હાઈએસ્ટ ઇન 30 ઇયર્સ. આટલો વિક્રમ સ્થાપી રહી છે સ્વિસ બેંકોમાં ભારતીય નિધિની વિગતો. અને છતાં મોદી સરકાર એમની સામે, આ ગદ્દારોની સામે એક્શન નથી લેતી. દિનેશ કેવોરા કહે છે કે આ ગદ્દારોને સામે એમને તો જેલમાં નાખવા જ જોઈએ, પણ એમના નાણાં જે સ્વિસ બેંકોમાં છે એ જપ્ત થવા જોઈએ. કારણ કે ભારતના લોકોના નાણાં છે. બીજા કેટલાક દેશોમાં આવું થયું છે, પણ આપણી સરકાર એ કોઈ પગલા લેતી નથી. અને ભાઈ શ્રી આજે ઉત્તરાખંડના પિથોરાગઢમાં જાય છે અને ત્યાં જઈને પણ નંબર વન એ કહે છે કૈલાસ દર્શન અબ ભારત સે હો સકેંગે, ઉત્તરાખંડ મેં મિલા વ્યૂ પોઈન્ટ, પવિત્ર પર્વત યહાં સે 50 કિલોમીટર દૂર. તમને ખ્યાલ હશે કે કૈલાસ પર્વત જવા માટેનો બીજો રસ્તો ખોલાવવા માટે ડોક્ટર સુબ્રમણ્ય સ્વામીએ જે મહેનત કરી હતી અને સફળતા મળી હતી, પણ હવે ચીન સાથેના આપણા સંબંધો એ બહુ રહસ્યમય છે અને એવા સંજોગોની અંદર આપણે ઉત્તરાખંડમાંથી જ કૈલાસના દર્શન, દૂરદર્શન આપણે કરી શકીએ. અને એમાં પાછા માન્ય વડાપ્રધાન એ સૌથી પહેલા એમાં છે ને કહે છે કે કૈલાસ દર્શન નરેન્દ્ર મોદી દેશ કે પહેલે પીએમ હૈ જિન્હોને ઉત્તરાખંડ સે લગી ભારત ચીન સીમા પર આદિ કૈલાસ પર્વત કા દર્શન કિયા. એમની વ્યક્તિગત ધાર્મિક માન્યતા ધરાવવાનો એમને સંપૂર્ણ અધિકાર છે, પણ ચૂંટણી સમયે, ગઈ વખતે પણ ચૂંટણી સમયે એ બદ્રી કેદાર ને બધે ગયા હતા. તમને ખબર છે એ બદ્રીનાથ ના મંદિર કરતા પણ ભવ્ય તસવીર એ નરેન્દ્ર મોદીની ત્યાં દેખાતી હતી. એટલે જ પેલું કેમેરા જીવી નામ એમને ઘણા બધાએ આપ્યું હતું. પણ એ મને જે કઠ્યું એ છે કે કૈલાસના દર્શન કરે, પૂજાવિધિ કરે, કોઈ પ્રોબ્લેમ નથી, એમને અધિકાર છે, એમને ભક્તિભાવ ધરાવવાનો અધિકાર છે, એમને તપ કરવાનો અધિકાર છે, એમને ડમરું વગાડવાનો અધિકાર છે, ડમરું બજાવવાનો અધિકાર છે, એમની આસ્થાનો સવાલ છે. જે રીતે અન્ય ધર્મીઓ એ પોતપોતાની રીતે પોતાના ધર્મનું અનુપાલન કરે, પણ ભાઈ શ્રી કહે છે પ્રાઇમ મિનિસ્ટર કે પિછલી સરકારો કો બોર્ડર પર ડર લગતા થા, આજ કા ભારત ડરી હુઈ સોચ સે આગે બઢા હૈ. કેમ ભાઈ, લડાખની અંદર 4,000 કિલોમીટર ચોરસ કિલોમીટર એ ઘૂસી ગયા છે ચીનવાળા. અરુણાચલ પ્રદેશ એ ચીને પોતાના નકશામાં બતાવી દીધું છે, તો ચીનને આપણે જડબેસલાક જવાબ આપવો જોઈએ ને, કેમ નથી અપાતો? ડોક્ટર સુબ્રમણ્ય સ્વામી તો ભારતીય જનતા પાર્ટીના નેતા છે, કેન્દ્રમાં મંત્રી રહેલા છે, મેમ્બર ઓફ પાર્લામેન્ટ તમારા વખતમાં રહેલા છે, અને એણે દિલ્હી હાઈકોર્ટમાં પિટિશન કરવી પડે, જાહેર હિતની અરજી કરવી પડે, અને મોદી સરકારના 3-3 વિભાગોને નોટિસ ઇસ્યુ કરે હાઈકોર્ટ કે જવાબ આપો.
માનનીય વડાપ્રધાને કેવું જોઈએ? એ તો કે છે પેલા 40 જાબાજ સૈનિકો એ શહીદ થયા પુલવામામાં, અને ત્યાંના ગવર્નર, જમ્મુ કાશ્મીરના ગવર્નર મલિકે જે વાત તો જાહેર કરી છે એનો ક્યાં જવાબ આપ્યો છે? અને લદાખમાં પણ જે સૈનિકો આપણા ચીનાઓ ઘૂસી આવ્યા ત્યારે એમની સાથેની મુઠભેડમાં જે શહીદ થયા, એ એમનેમ શહીદ થયા. પાછા ભાઈ કે છે કોઈ આયા નહીં, કોઈ રહા નહીં. શું ચાલી રહ્યું છે આ દેશમાં? અને અમે જો સાચી વાત કહીએ તો કહેશે ઓ તમે વાહેલ લાગી ગયા છો. રાષ્ટ્રના હિતમાં પ્રત્યેક નાગરિકને અધિકાર છે બોલવાનો. આ દેશ એ લોકશાહી રાષ્ટ્ર છે અને આપણે જાગવું પડશે. આ દેશના હિતોની રક્ષા આપણે કરવી પડશે. શાસકો શું કરી રહ્યા છે એ સવાલો શાસકોને કરવા પડશે. એ સત્તામાં પછી કોંગ્રેસની સરકાર હોય કે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, કેન્દ્રમાં જે પણ સરકાર હોય, એને આ સરહદોના પ્રશ્નો વિશે આપણે પૂછતા રહેવું પડશે. અને પાછા કહે છે પિછલી સરકારો કો બોર્ડર પર ડર લગતા હતા, 65 નું યુદ્ધ આપણે જીત્યા હતા, 71 માં આપણે જેને પાકિસ્તાનના બે ટુકડા કરી નાખ્યા, એના પછી 99 માં કારગિલ આપણે જીત્યા હતા, એ સરકારોને ડર લાગતો હતો. પિછલી સરકારો એટલે કે નહેરુ થી માંડીને, અને નહેરુની જ્યારે વાત કરીએ ત્યારે નહેરુની સાથે સરદાર પટેલ આવે જ, એટલે તમે સરદાર પટેલને પણ ભાંડી રહ્યા છો. સરદાર પટેલ નહેરુથી જુદા હતા જ નહીં. તમારું રાજકારણ ખેલવા માટે તમે જે કરી રહ્યા છો ત્યાં તમે ઇતિહાસનું વિકૃતિકરણ કરી રહ્યા છો. 71 માં પાકિસ્તાન સાથે યુદ્ધ થયું, બાંગ્લાદેશનું નિર્માણ થયું. શું થયું ભાઈ? સરહદ પર ડર લગતા થા પિછલી સરકારો કો. કારગિલ યુદ્ધ જીત્યા, અટલજી કો ડર લગતા થા, અટલજી કી સરકાર કો ડર લગતા થા. અરે ભારતીય લશ્કર અને ભારતીય લશ્કરી દળો, એમને તો લાખ લાખ સલામ કે જે જાનના જોખમે આપણને એકદમ સુરક્ષિત રાખે છે, સરહદોની રક્ષા કરે છે. અને આ તમે જ્યારે કહો છો પિછલી સરકારો કો બોર્ડર પર ડર લગતા થા, કરો ને ભાઈ, લડાખની અંદર ઘૂસી ગયા છે, પાછા કાઢો. અરુણાચલ પ્રદેશમાં તાપીર ગાઓ ભારતીય જનતા પાર્ટીનો લોકસભાનો સભ્ય એમ કે છે કે આપણી સરહદમાં ચીને ગામ વસાવ્યું છે, કાઢો. કેમ બોલાતું નથી? અમદાવાદમાં સાબરમતીને તટે રિવરફ્રન્ટ ઉપર ઝૂલો ઝૂલાવ્યો આપણે અને એને ડોકલામ કર્યું ત્યાં આગળ. તમિલનાડુમાં ભાઈને ફેરવ્યા શી જિનપિંગને, અને લડાખ કર્યું. આજ ચાલી રહ્યું છે. અને છતાં પિછલી સરકારો, અરે ભાઈ વર્તમાન સરકારની વાત કરો ને, 9 વર્ષની વાત કરો ને, હવે પુલવામા નથી થવાનું. મલિકે કહી દીધું, જવાબ કેન્દ્ર સરકારે આપવો પડે, કેન્દ્રમાં જે બેઠા હોય. કાલ ઉઠીને કોંગ્રેસની સરકાર હોય તો પણ એને જવાબ આપવો પડે. 70 વર્ષની સરકારો પાસે જવાબ ન મગાય, 9 વર્ષથી જે શાસન કરે છે એની પાસે જવાબ મગાય કે તમે વચન આપ્યા હતા, એ વચનોનું શું થયું? અને એટલે જ આ 5 વર્ષમાં સ્વિસ બેંકોના જે ખાતાઓ, એની વિગતો જે આવી, એનું શું થયું? એ માનનીય વડાપ્રધાનને, કેન્દ્ર સરકારને, તમારે અને મારે બધાએ
પૂછવું પડે કોણ નામો છે. દિનેશ કેવોરાને તો સલામ બે આતે, કેણે પ્રશ્ન ઉઠાવ્યો છે આ પ્રશ્ન? એ તો સરકારમાંથી ઉઠવો જોઈએ. પણ સરકારમાં શું થાય છે કે સરકારના જે ભોપાળા છે, જે કેગ રિપોર્ટ આવ્યા એના જે જેણે જેણે પરીક્ષણ કર્યું અને મોદી સરકારના ગોટાળાઓ જેણે બહાર પાડ્યા કેગ રિપોર્ટમાં, એ ત્રણેય અધિકારીઓને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા. એમનો તો સન્માન થવું જોઈએ, જાહેર સન્માન થવું જોઈએ. દીપક શર્માએ જ્યારે પોતે આ વિડીયો કર્યો અને જ્યારે મારા ધ્યાને આવ્યું ત્યારે આમ કમકમાટી આખા શરીરમાં પ્રસરી ગઈ. આ ચાલી રહ્યું છે. કયા ઘરા કેગ, એમની નીચે જે લોકો છે, એમણે જે પરીક્ષણ કર્યા અને જે 18 કરોડ રૂપિયામાં 1 કિલોમીટરનો રસ્તો થાય, એ રસ્તો 250 કરોડ રૂપિયામાં 1 કિલોમીટર થયો, આ ભોપાળું બહાર પાડ્યું. મરેલા લોકો, લાખો લોકો, એમને છે ને આયુષ્યમાન ભારત, એના છે ને લાભ મળ્યા. એટલે તો મને લાગે છે વિપક્ષો કહે છે કે મધ્યપ્રદેશમાં તો મરેલા લોકોની ટ્રીટમેન્ટ થાય છે અને આપણે ઘોરતા રહીશું. હું તો એમ માનું છું કે તમારે મત જેને આપવો હોય એને આપજો, પણ જાગતા રહેજો, જાગતા રહેજો, જાગતા રહેજો. કારણ કે લોકશાહીને માટે જોખમ છે અને ચૂંટણીઓ આવી છે, ત્યારે ચૂંટણી વખતે તમારે તમારો જે અધિકાર છે એ અધિકાર એ તમારે એનો ઉપયોગ કરવાનો છે. અને એટલે જ મારે તો આજે આ વાત જે કરવાની હતી અને એની સાથે સાથે બીજી પણ એક વાત કરવી હતી, બે ભાઈઓની વાત કરવી હતી. છેલ્લે એક પ્રિન્સિપાલ પ્રતાપ ચૌધરીએ લખ્યું છે મને કે તમે ન્યુટ્રલ નથી. ન્યુટ્રલ એટલે સ્ત્રીમાંય ન રહેવું અને પુરુષમાંય નહીં રહેવું, એવા થવાનું. મેં પ્રતાપભાઈને જવાબ આપ્યો કે પ્રતાપ ચૌધરી, તમે પ્રિન્સિપાલ રહ્યા છો, શિક્ષકો પાસેથી તો બહુ જ અપેક્ષા છે, હું શિક્ષક છું, ન્યુટ્રલ રહેવું નહીં, સત્ય ઉચ્ચારવું, સાચું જેનું હોય એનું કહેવું. અને હરિદેસાઈ જે એપિસોડ કરે છે એમાં હરિદેસાઈની જો કોઈ ભૂલ હોય તો તારવો નહીં, મારી મારો પડકાર હોય છે અને મારી ભૂલ હશે તો હું નિશ્ચિતપણે એ સ્વીકારીશ. બીજા એક ભાઈ ડીપી પટેલ કરીને લખે છે, તર્ક નથી હોતો. આ ભાઈને તો કોંગ્રેસે ખરીદી લીધા છે. અચ્છા, કે શું ભાવ ભાઈ, આ બકરો કેટલામાં વેચાયો, ભાવ જરા કહેશો? કોંગ્રેસની પણ હું તો એ જ ટીકા કરું છું, પણ સાચું બોલવું એ જો કોંગ્રેસી વાત ગણાતી હોય તો તમે તમારો તર્ક કરી શકો છો, પણ બુદ્ધિહીન વાતો લખવી નહીં, થોડી અક્કલ વાપરીને લખો. તમને તમારો ભક્તિભાવ જેના માટે હોય, તમે કોંગ્રેસી હો, તમે ભાજપના હો, તમે જેને તટસ્થ હો, ન્યુટ્રલ હો પ્રતાપભાઈની જેમ, તો પણ મને જરાય વાંધો નથી. મને હું કામ વાંધો હોય, તમને તમારો અધિકાર છે, તમે જે માનો છો એ માનવાનો, પણ સાચી વાત સાંભળવાની હિંમત રાખવી પડે. અને સાચી વાત હરિદેસાઈ કહે છે, ટકોરા બંધ કહે છે, અને એમાં ધારો કે ભૂલ હોય તો એ સ્વીકારવા તૈયાર છે. મારી ભૂલ હોય તો તર્કબદ્ધ રીતે તથ્ય તમે મૂકો, હું સ્વીકારીશ. કારણ કે હું સર્વજ્ઞ નથી, પણ હું અંધભક્ત પણ નથી કોઈનો. અને શાને માટે, હું તો મારા વિદ્યાર્થીઓને પણ કહું છું કે તમારે કોઈના ભક્ત થવાની જરૂર નથી, મારા પણ નહીં. એન્ડ ધે કેન ક્વેશ્ચન મી, એન્ડ આઈ હેવ ટુ કન્વિન્સ ધેમ ઇફ આઈ પ્રેઝન્ટ ધ ફેક્ટ્સ. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો અમારો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો,
આપણે કોઈને જોવાની ફરજ નથી પાડતા, સમજ્યા? મિત્રો જુએ છે, લાખ સવા લાખ જેટલા આપણા સબસ્ક્રાઈબર થયા છે, વધતા જાય છે, અને એમને ગમતું હશે, સાચી વાત સાંભળવા મળતી હશે, એટલા માટે પણ તમે શેર કરતા રહેશો. નમસ્કાર.